નમસ્કાર દર્શક મિત્રો, ઝી ચોવીસ કલાક પર ગામડું જાગે છે કાર્યક્રમ સાથે હું જનક. સૌથી પહેલા ગામે ગામે ઝી ચોવીસ કલાક જોતા તમામ દર્શકોનો આભાર. તમારા આ કાર્યક્રમમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ કાર્યક્રમ શરૂ થયા બાદ અનેક અહેવાલે ધારી અસર પણ પડી રહી છે અને એટલે જ અમે કહીએ છીએ કે તમારા આ કાર્યક્રમમાં અમે નહીં કરીએ માત્ર તમારા ગામની સમસ્યાની વાત, પરંતુ લાવીશું તમારી સમસ્યાનું પણ સમાધાન. દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો છે, જેમાં સુરત જિલ્લામાં સિઝનનો સરેરાશ 140 ઇંચ વરસાદનો ખાબક્યો, પણ ઓલપાડ હજુ એ સૂકો છે. વાવણી લાયક પણ વરસાદ નહીં પડતા ખેડૂતોમાં કરોડોના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કાગડોળે વરસાદની રાહ જોતા ધરતીપુત્રો પોતાના પાકને બચાવવા માટે એક જ પ્રાર્થના કરી રહ્યા છે, જલ્દી વરસાદ પડશે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ વિધિવત બેસી તો ગયું, પરંતુ દક્ષિણ ગુજરાતમાં વાપી વલસાડ બાજુ જ મેઘમહેર વરસાવી છે. અનેક જિલ્લાના તાલુકા હજુ પણ પાણી માટે ટળવળી રહ્યા છે. ડાંગર જેવા પાકનું વાવેતર કરતા ખેડૂતો માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે. ગત વર્ષે ઓલપાડમાં ખરીફ પાકનું વાવેતર થયું, પરંતુ ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે ડાંગરની વાવણી શક્ય ન બની. અન્ય જગ્યાએથી ઓલપાડમાં આવી અને સ્થાયી થયેલ ખેડૂતો પણ વરસાદ વગર જાણે કે ન ઘરના કે ન ઘાટના જેવી સ્થિતિ વચ્ચે ફસાયા છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો ખેતી છોડી અને અન્ય વ્યવસાય પર ઢળવાનું જો વિચારી રહ્યા હોય તો કંઈ જ ખોટું ન ગણી શકાય. આવા સમયે ખેતી અધિકારી પણ નહેરોમાં પાણી ન હોવાથી ખેડૂતોની સમસ્યાનું હલ ન આવી શકે તેવું રટણ કરી રહ્યા છે. ગત વર્ષના વાવેતરની વાત કરીએ તો ગત વર્ષે 14,988 હેક્ટરમાં વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે માત્ર 1,329 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે, જેમાં ડાંગર 449 હેક્ટર, માત્ર 89 હેક્ટર અને શાકભાજીનું વાવેતર 952 હેક્ટરમાં થયું, 590 હેક્ટરમાં ઉગાડવામાં આવી છે. તાલુકામાં વરસાદ જ નથી, તમે જોવો છો કોઈ બી જગ્યાએ માંડમાંડ ઝાપતા પડ્યા છે, એટલે ખેડૂતોને આખરે હાલત કપોળી છે. હાલમાં ડાંગરની વાવણીની તૈયારી કરવાની છે, દરુવાળી તૈયાર કર્યું છે, મહા મહેનત દરુવાળી તૈયાર કરીને પાણી બહારથી લાવીને દરવાળી ઉગાડ્યું છે, પરંતુ આ જુલાઈ મહિના આવે છતાં પાણી આવ્યું નથી, એટલે ખેડૂતોને હાલત કપોળી છે. ગયા વખતે 1,000 કરોડનું નુકસાન થયું, આ વખતે બી 1,000 કરોડનું નુકસાન થવા જાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. એક બાજુ સરકાર એમ કહે છે કે અમે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરીશું, પરંતુ કઈ રીતે બમણી કરશે? એક તો સરકાર તૂટી છે, બીજો કુદરત તૂટ્યો છે, તો ખેડૂત જાય તો ક્યાં જાય? એટલે આ ખેડૂતની હાલત ગંભીર છે. તો અમે તો સૌરાષ્ટ્રમાં હતા, આમ કહીએ તો આપણે નહીં ઘરના નહીં ઘાટના, મૂળ તો અમારી પરિસ્થિતિ તો એની જ રહી. અને જે કાંઈ અમે અત્યારે અમારા ખેતરમાં જે કાંઈ વાવણી કરી એની માટે અમે જે કાંઈ ફાઇનાન્સ લાવ્યા હોય, હવે અમારી અપેક્ષા તો હોય તેની માટે કે ભાઈ આમાંથી અમને નીપજ મળે, તો એમાં અમે જે કાંઈ અમારું ઘર ચાલે, અમે કાંઈ બહારથી લાવ્યો એને ભરીએ, આ તો ઉલટાનું હવે પાછા અમારે પાછા બીજા લેવાના. ઉલપાડના અનેક ખેતરો હાલ પાક વગર કોરા પડ્યા છે, ક્યાંક પાક લહેરાઈ રહ્યો છે તે પણ પાણીના અભાવે સુકાઈ જવાની ભીતિ છે. અને ખેડૂતો આજે પણ વરસાદની આશાએ બીજ રોપી અને ખેતર ખેડી રહ્યા છે. તેમને આશા છે કે વરસાદ આવશે તો ખરો, પરંતુ જેમ જેમ દિવસ પૂરો થાય તેમ તેમ તેમની આશા પર જાણે કે પાણી ફરી વળ્યું છે. દિવસભર જાણે કે આકાશ સામે જોયા સિવાય તેમની પાસે બીજો કોઈ રસ્તો બચ્યો નથી. જે પાકને વધારે પાણીની જરૂર નથી તે પાક તો બચી જશે, પણ ડાંગર પર જેની ખેતી નભેલી છે તે ખેડૂતો પાસે કોઈ જ ચારો નથી. અત્યારે નહેરના પાણી પણ બંધ છે અને વરસાદ પણ નથી. ગઈ સાલે ખરીફ 2018ની અંદર ડાંગરની રોપણી અત્યારે 449 હેક્ટરમાં થઈ હતી, જ્યારે ચાલુ સાલે ફક્ત 73 હેક્ટરમાં ડાંગર રોપાણ થયેલ છે. જ્યારે શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં 950 હેક્ટર શાકભાજી હતું ગઈ સિઝનની, તો આ વર્ષે ફક્ત 590 ઊભો પાક છે શાકભાજીનો, કોઈ નવો પાક બનાવવા પામેલ નથી. અત્યારે ખૂબ જ પાણી અને વરસાદની શોર્ટેજ છે, જેના લીધે હવે પછીના સમયમાં ખેડૂતોને જો વરસાદ નહીં પડે અને નહેરના પાણી પણ નહીં મળે અને ડેમમાં પાણી નહીં થાય તો ખૂબ જ પાકમાં નુકસાની ભોગવવાનો વારો આવે તેમ છે.
હાલ તો ચિંતાના વાદળો વચ્ચે ઘેરાયેલ ખેડૂતો ડાંગરના થરોને માત્ર સુકાતા જોઈ રહ્યા છે, અને જો રૂઠેલી કુદરત અને રૂઠેલી સરકાર તેમની સમસ્યાનું સમાધાન નહીં લાવે તો તેમને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવશે, અને આ ખેડૂતોને આપઘાત સિવાય અન્ય કોઈ ઉપાય ન હોવાનું લાગી રહ્યું છે. કિરણસિંહ ગોહિલ, ઝી મીડિયા, ઓલપાડ. પરંતુ અન્ય જિલ્લામાં હજુ વરસાદ જોઈએ તેવી દેખા નથી દીધી. ખેડૂતોએ જે વરસાદ પડ્યો તેમાં વાવણી તો કરી, પરંતુ હજુ વરસાદ પાછો ખેંચાતા ચિંતાના વાદળ ઘેરાઈ રહ્યા છે. આવા સમયે કૃષિ અધિકારી પણ ખાસ ઉપાય સૂચવી રહ્યા છે. આવું સાંભળીએ આ કૃષિ નિષ્ણાંત શું કહી રહ્યા છે ખેડૂતોને. ગત વર્ષ કરતા આ વર્ષે મેઘરાજાએ અમરેલીમાં સારું હેત વરસાવ્યું છે. જિલ્લાના દરેક તાલુકાઓમાં સારો વરસાદ થતા કપાસ અને મગફળીનું સારા પ્રમાણમાં વાવેતર થઈ ગયું છે. વરસાદના વાદળ બંધાતા ખેડૂતોએ વાવણી પણ અગાઉથી કરી દીધી છે. ખેતરોમાં મોટી મોલાતો કપાસ અને મગફળીની જોવા મળે છે. આ તમામ વચ્ચે હજુ પણ 10-15 દિવસ સુધી વરસાદ ન આવે તો કપાસ અને મગફળીના પાકને કોઈ નુકસાન નહીં થાય તેવું ખેડૂતો અનુમાન લગાવી રહ્યા છે. અમારે 40-45 વીઘા જમીન છે, એટલે 20 વીઘામાં કપાસ વાવ્યો છે અને 20 વીઘામાં સિંગ વાવી છે. એટલે ગયા વર્ષ કરતા આ વર્ષે વાવણી સારામાં સારી થઈ. સારામાં સારી વાવણી થતા અત્યારે લગભગ 15-20 દિવસ થઈ ગયા. ત્યાર પછી કોઈ ફેરો વરસાદ નથી આવ્યો. જો વરસાદ ખેંચાશે તો પાકને નુકસાન થશે, અને પ્લસ વાડિયું જેને સૂકી ખેતી છે એને તો વરસાદ આવે તો એને પાક થાય. અને ખેતી પાણીવાળી વાડી છે એ લોકોને બોરમાં કે કુવામાં પાણી હોય તો એ પાણી પાઈ શકે, એટલે એને મોલાતને જીવનદાન મળી જાય. સરકારે ખેડૂતો માટે પિયતની સારામાં સારી વ્યવસ્થા કરી છે, અને ઘણા એવા ખેડૂતો છે જે સદ્ધર હોવાથી એન કેન પ્રકારે પોતાના પાકને બચાવી લે છે. પરંતુ જે ખેડૂત નાના છે અને શાકભાજી વાવી અથવા સૂકી ખેતી કરી પોતાનું પેટીયું ભરે છે તેવા ખેડૂતો માટે આવનારા 10-15 દિવસ જો વરસાદ ન આવે તો મુશ્કેલી ઉભી થઈ શકે છે. નાના ખેડૂતોનો આધાર તો વરસાદ પર જ હોય છે. પોતાના ખેતર કે વાડીમાં વાવેતર તો કરી નાખ્યું છે અને હવે આશા છે માત્ર વરસાદની. અમે હુકી ખેતી વાળા હોવાથી અમારી પાસે કોઈ એના માટે કુદરત સિવાય વિકલ્પ નથી. જો વરસાદ થાય તો જ અત્યારે જે પહેલાની વાવણીનો વરસાદ સારો હોવાથી મોલાત થયેલી છે એ મોલાતને જીવતદાન મળે અને ભવિષ્યની અંદર એની વૃદ્ધિ થાય. કારણ કે અત્યારે એક સામાન્ય 5 પલાળ જેટલા મેની જરૂર છે, જે થવો જરૂરી છે. જો ન થાય તો પછી આ ફસલને ઘણો માર લાગે એમ છે, અને ભવિષ્યના માટે થોડુંક જે ઉજળું થયું છે એ નબળું થવાની શક્યતા પૂરી રહે. અને વરસાદ ખેંચા છે, લાંબો ટાઈમ રહેશે તો માલને નુકસાની થાય છે, અને જેને વાડીમાં દાર ને કૂવા હશે એ તો પાઈ શકશે પાણી માણી બધું. પણ જો જેને નથી કૂવા ને દાર ને એને તો વરસાદ ઉપર નિર્ભર રહેવાનું છે. જો વરસાદ ખેંચાશે તો એનો પાક મારા માન્ય પ્રમાણે કે નિષ્ફળ થઈ શકે એવું લાગે છે. ખેડૂતો જ્યારે ચિંતાના વાદળોમાં ઘેરાઈ ગયા હોય ત્યારે તેમનો આધાર વરસાદ અને બીજા કૃષિ તજજ્ઞો બની શકે છે. ખેતીવાડી અધિકારીઓ પણ ખેડૂતોને આશ્વાસન આપવાની સાથે જ અવનવા ઉપાય સૂચવે છે જેથી ખેડૂતોની મહેનત એળે ન જાય. સૌરાષ્ટ્રના ખેડૂતો માટે કૃષિ તજજ્ઞોની હાલ એક જ સલાહ છે કે જો 15-20 દિવસ પણ વરસાદ ન વરસે તો કુવાના પાણીને પિયત તરીકે વાપરી લો અને આગોતરા આયોજનના ભાગરૂપે બની શકે તેટલું જળ સંચય કરો. અમરેલી જિલ્લામાં આ સિઝનમાં ખૂબ જ સારો વરસાદ છે, અને અત્યાર સુધીમાં સિઝનનો 21.56% જેટલો વરસાદ વરસી ગયેલ છે. અઠવાડિયું સુધી પાક પરિસ્થિતિ વરસાદ ન થાય તો પણ સારી રહેવા પામશે, અને જો વરસાદ ખેંચાય તો જે ખેડૂતોને પોતાનું પિયત છે એ પોતાનું પિયત આપી અને ખેડૂતો પોતાના પાકનું રક્ષણ કરી શકે છે અને ઉત્પાદન સારું મળી શકે છે. જે હવામાનની આગાહી છે એ મુજબ આગામી દિવસોમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે, એટલે આ સિઝન સારી જશે અને ખેડૂતોને ફાયદો થશે એવી મારી અપેક્ષા છે. હાલ તો અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો હજુ સારા વરસાદની આશા રાખી રહ્યા છે જેથી કરીને ગત વર્ષની ખોટની ભરપાઈ કરી શકે.
બાકી તો તેમના વાવેતરને મેઘરાજા બચાવી લે તેવી માત્ર પ્રાર્થના કરવા સિવાય કોઈ છૂટકો નથી રહ્યો. કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી. વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોને જાણે કે રોવાનો વારો આવ્યો છે. બે બે વખત વાવેતર કર્યા બાદ પાક પાણી વગર તડવળી રહ્યા છે. સરકારે અષાઢી બીજે પાણી છોડવાની જાહેરાત તો કરી હતી અને પાણી કેનાલમાં છોડવામાં ન આવતા જ ખેડૂતોની હાલત હવે કફોડી બની રહી છે. મોરબી જિલ્લામાં ગત વર્ષે પણ વરસાદ ઓછો પડતા ખેડૂતોને માર સહન કરવો પડ્યો અને આ વર્ષે પણ આવી જ કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કુદરત જેમ રૂઠી હોય તેમ ખેડૂતોને કેનાલમાં પણ પાણીનું ટીપું એ નથી મળી રહ્યું. જિલ્લામાં આવતી નર્મદાની ભાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં આજની તારીખે પણ પાક લઈ શકાય તે માટેનું સિંચાઈ પાણી પણ નથી આવ્યું. કેનાલ સૂકી ભટ પડી છે. વરસાદ પડતા ખેડૂતોએ મગફળી, કપાસ અને તલનું વાવેતર તો કર્યું પરંતુ પાણીના અભાવે આ વાવેતર કરમાઈ ગયું. હાલમાં નર્મદાની ત્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં ઉપરથી 1000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં હર હંમેશની જેમ ખેડૂતો દ્વારા બકનડી મૂકીને વધુ પ્રમાણમાં પાણી ખેંચી લેવામાં આવે છે, જેથી આ કેનાલના છેવાડાના ભાગ સુધી પાણી પહોંચતા હજુ વાર લાગશે. લગભગ મારી ગણતરીમાં 90% જેવું વાવેતર થઈ ગયું છે, પણ હાલના સંજોગોમાં જો વરસાદ 1-2 દિવસમાં ન થાય અથવા નર્મદાનું પાણી ન આવે તો ખેડૂત પાયમાલ અને હાવ દુબળો પડી જવાનો. મોલની પરિસ્થિતિ અત્યારે બહુ ભયંકર છે અને તમે જોઈ પણ શકો છો. એટલે મીડિયાના માધ્યમથી મારે એટલું કહેવાનું છે સરકારશ્રીને અને નર્મદા નિગમને કે તાત્કાલિક યોજના ધોરણે જેમ બને એમ જલ્દી પાણી આપે તો ખેડૂત બિચારો બચી શકે. નકર ગઈ સાલનો તમાચો ખાધો છે, આ સાલનો તમાચો એથી મોટો પણ સાહેબ આવ્યું છે. એકદમ સુકાઈ રહ્યો છે વરસાદની ખામીના હિસાબે અને કેનાલમાં પણ પાણી બિલકુલ આવ્યું નહીં અને ડેમ ભરાતા હજી કે 10 દિવસ નીકળી જાય એવું છે. તો 10 દિવસમાં તો અમારે લગભગ પાક સુકાઈ જવાની તૈયારીમાં છે. પાકમાં અત્યારે એક મગફળીનું વાવેતર છે, એક કપાસનું છે અને તલ એવું બધું વાવેતર છે. અત્યારે બધા પાક સુકાઈ ગયા, પાછો થોડો વરસાદ થયો બીજી વખત મળવા આવ્યા તો બંને વખત ખેડૂતે બી બગાડ્યું છે અને જ્યારે જ્યારે જરૂર પડે પાણીની ત્યારે સિંચાઈમાં કેનાલમાં પાણી છોડતા નથી અને કેનાલો આમનામ બધી પડી છે, હેડ બફેડ બધી તૂટી ગઈ છતાં પાણી આવતું નથી ક્યારે. જ્યારે જ્યારે માંગણી કરી તો કે બસ 3 દિવસમાં પાણી પહોંચી જશે પણ 10-10 દિવસ લગી રાહ જોઈ છતાં પાણીનું એક ટીપું આવતું નથી. નર્મદાની ત્રાંગધ્રા કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે દર વખતે સમયસર પાણી મળી રહે તે માટે સરકાર અને નર્મદા નિગમના અધિકારીઓ આગોતરું આયોજન કરે તે જરૂરી છે. કારણ કે જ્યારે જ્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂર હોય છે ત્યારે આ કેનાલની અંદર પાણી હોતું નથી અને જ્યારે ખેડૂતો ઉગ્ર આંદોલન કરે કે પછી ચીમકી ઉચ્ચારે ત્યારબાદ તંત્ર વાહકો દોડતા થાય છે અને અંતે જ્યારે ખેડૂતોના ખેતરમાં મોટા ભાગનો મોલ મુરજાઈ ગયો હોય ત્યારે નર્મદાની ત્રાંગધ્રા કેનાલમાં પાણી આવતું હોય છે. પાણી જોતું હોય ને ત્યારે પાણી મળતું નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર આમાં ધ્યાન દઈ અને કાર્યવાહી કરતું નથી. આજે 15 દિવસથી એમ કહે ડેમ ભરાશે પણ હજી કાંઈ હરાશ થયો નથી અને પાણી ઢીચણ અમારું આવે કે ડેમ કેથી ભરાય સાહેબ. એટલે થોડુંક આયોજનમાં ઘણી બધી કચાશ છે. ઓણ હવામાન ને વિભાગે આગાહી કરી હતી વાવાઝોડાની ના હતી અને ગરમી એવી હતી, હવામાન સારું હતું એટલે 1-1.5 ઇંચ જેવો વરસાદ થયો એટલે અમે બધા વાવી દીધા. વાવીને ઉગીને બધે કમ્પ્લીટ થઈ ગયા. જરા જરા હવે વરસાદ ખેંચાય તો હાવ મોલ 2-4-5 દિવસમાં વહી જાય. અમે જો નર્મદાનું પાણી આપે તો 2-4 દિવસમાં પાણી આવી જાય તો અમારા મોલ બચી જાય એવું છે. બાકી નકર ખેડૂને હુડી વેચે હોપારી જેવી સ્થિતિ થાય એવું છે. વાતો તો બધા મોટી મોટી કરે, બીજ ને પાણી છોડશો ને કેનાલમાં પાણી આવશે, 2-3 દિવસ ભોગી જશે ને 15-18 દિવસ તો થઈ ગયા, હજી ટીપું આવ્યું નથી. હવે દે નથી કોઈ ગાય ગાય ભોગે નુકસાનીમાં તો કોઈ માફ જ નથી રહી. એમ કેવી રીતે કહું કેટલી નુકસાની એમ લાગે. કોઈ ખેડૂત એવું નથી કે બિયારણ નથી બગાડ્યું એવું, બધા બિયારણ વાવી દીધા બરાબર 70% માલ પૂરી પોઝિશનમાં ઉકાવવામાં આવી ગઈ. હાલ તો કોઈ જવાબદાર અધિકારી જવાબ આપવા તૈયાર નથી. સરકારી જાહેરાત બાદ પણ જો પાણી ના આવ્યું હોય તો ખેડૂતોએ કોના આધારે રહેવું તે સવાલ ચોક્કસથી ઉભો થાય છે. સાથે જ અન્ય ખેડૂતોએ પણ કેનાલમાં નળીઓ મૂકવાની જગ્યાએ નાના ખેડૂતો માટે વિચારવું જરૂરી છે. કારણ કે કેનાલમાં નળી રાખી જો મોટરથી પાણી ખેંચાતું અટકશે તો જ તમામ ખેડૂતોને પોતાના પાક માટે પાણી મળી રહેશે. હિમાંશુ ભટ્ટ, ઝી મીડિયા, મોરબી. ઉત્તર ગુજરાતમાં તો જાણે આફત જ આફત. એક તરફ જોઈએ તેટલો વરસાદ નથી, તીડના આક્રમણથી ખેડૂતો ધ્રુજ્યા છે. ત્યાં તો અરવલ્લીના મેઘરાજના ગામડાઓમાં એવી મુસીબત આવીને ઉભી છે કે ગ્રામજનોને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. શું છે આ મુસીબતનું નામ, આવું જાણીએ.
આ દ્રશ્યો અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મોટી મોડી ગામમાં 250 ઘરો છે. વરસાદની રાહ જોયા બાદ પ્રથમ વરસાદે જ મોટી ઈયળો, જેને ચુડવેલ કહે છે, તે ગામમાં એવી ઘૂસી કે જ્યાં જુઓ ત્યાં ચુડવેલ જ દેખાય છે. ઝુંડના ઝુંડમાં ઉભરી આવેલી આ ચુડવેલના કારણે લોકોનું ખાવું પીવું અને જીવવું હરામ થઈ ગયું છે. જેટલી મારો તેનાથી વધુ પેદા થાય તે રીતે આ ચુડવેલ વધી રહી છે. પોતાના ઘરમાં ઘૂસી ગયેલી ચુડવેલને કાઢવી જાણે કે નાકે દમ લાવી રહી છે. મોટી મોડી ગામમાં જે ચુડવેલ કહેવાય, ઈયળ છે મોટી, એનો એટલો બધો ઉપદ્રવ વધી ગયો છે કે જેનાથી ગામ લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે. અહીંયા આપણે જોઈએ તો આ જે ઘર છે તે ઘરમાં એ લોકોને આજે ખાવાના બનાવવાના પણ તકલીફ પડે છે, અને નાના બાળકો છે એ નાના બાળકોને પણ કાનમાં બેસી જાય, એમના ખોરાકમાં પડે, પંખો ચાલુ કરે તો પંખા ઉપરથી પડે છે. એટલે એ ગામના એ ઘરના લોકો જે છે એમને અન્યત્ર હિજરત કરવાની ફરજ પડી છે, અને ગામમાં બીજા સગા સંબંધીના ઘરે જમવાનું બનાવી અને જમવાનું ત્યાં રાખવું પડેલ છે. ત્યાં અત્યારે જોઈએ તો બેંક છે, તો બેંકમાં આવતા અરજદારોને પણ ખૂબ જ તકલીફ પડી રહી છે. સોસાયટી છે, અત્યારના ચોમાસાના સમયમાં ખાતર બિયારણ લેવા આવવું પડે છે, તો સોસાયટી પણ 2 દિવસથી ખોલી શકાતી નથી. એની બાજુમાં નિશાળ છે, પ્રાથમિક શાળા, ત્યાં પણ બાળકોને બેસવાની અને જવા આવવાની ખૂબ જ તકલીફ પડે છે. મારા ગામ ઘરની અંદર તારા મારી મારીને બહાર બેસી રહ્યા છે રોડ ઉપર, અને ચુડવેલો એટલી બધી છે કે જે ખાવાની 10 દિવસથી ખાવા બંધ છે, અને ગામની અંદર 80% ઘરો બંધ કરી દીધા છે, અને સગા સંબંધીઓને ત્યાં હિજરત કરી છે. માટે સરકારશ્રીને ગમે તે કોઈ બી રાહત કરે એવી ઈચ્છા છે ગામ લોકોને. આ ચુડવેલનો ઘરોમાં પણ ઉપદ્રવ થતા ગૃહિણીઓ પણ પરેશાન થઈ વહેલી સવારથી આ જીવાતને દૂર કરવા કામે લાગી જાય છે. ઘરમાં ઉપદ્રવના કારણે જમવાનું પણ બનાવી શકાતું નથી, જેથી ગામના મોટા ભાગના ઘરોમાં ગૃહિણીઓને તાળા મારી અન્ય સ્થળોએ સ્થળાંતર કરવું પડ્યું છે. ત્યારે તંત્ર દ્વારા આ અંગે આ જીવાતને નાથવા પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ગામડાની દશા એવી છે કે જ્યાં જઈએ ત્યાં બસ લોકો ઘરની બહાર બેસેલા જોવા મળે છે, અને ઘરમાં ચુડવેલ આરામથી આટા મારતી દેખાય છે. જીવાતથી અમને તો ખવાતું નથી, રોટલી નથી થતી, અમને બનાવાતું નથી, પાણી નથી પીવાતું, અમે ખાવા શું કરીને બેસીએ? આ બધું જોવો એવું થયું છે, અમને ઘણી તકલીફ છે. હાલ તો ગામમાં જ્યાં જુઓ ત્યાં ચુડવેલ જ જોવા મળી રહી છે. પગ મુકાય એટલી જગ્યા પણ આ ચુડવેલે નથી રાખી. ગ્રામજનો બસ એક જ માંગ કરી રહ્યા છે કે તેમને આ ચુડવેલથી છુટકારો અપાવો. સમીર બલુચ, ઝી મીડિયા, અરવલ્લી. રાજ્ય સહિત દેશ તુરેના સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર. ગામડું જાગે છે માં સમસ્યા જ નહીં, તમારા ગામની વિશેષતા પણ બતાવીશું. અમે બનીશું ગુજરાતના ગામે ગામનો અવાજ. તમારા ગામની સમસ્યાનો ફોટો કે વિડીયો પહોંચાડો અમારા 7827993402 વોટ્સએપ નંબર પર. અમે બનીશું તમારી સમસ્યાના ભાગીદાર. દર્શક મિત્રો, ગામડું જાગે છે માં જો તમે તમારા ગામની કોઈ સમસ્યા, પ્રશ્નો કે વિશેષતાને દર્શાવવા માંગતા હો અને ઈચ્છતા હો કે Z24 કલાકના પ્રતિનિધિ તમારા ગામની મુલાકાત લઈ સરકાર સમક્ષ રજૂ કરે, તો તે માટે તમે પત્ર વ્યવહાર પણ કરી શકો છો. અમારું સરનામું છે Z24 કલાક, 201 વિનસ એટલાન્ટિસ, ગ્વાલિયા સ્વીટ્સની ઉપર, પ્રહલાદનગર રોડ, અમદાવાદ 380015. આ કાર્યક્રમના સહ પ્રાયોજક છે સાગર ગોલ્ડ એરંડા બિયારણ.